હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. આપણે રાજકોટથી બગદાણાની જર્ની કરી, તન્ના ટ્રાવેલ્સે ગયો હતો પણ એમાં ટાઈમ ટેબલ ભેગું ન થયું આપણે, કારણ કે એ કે અમારા શેઠ હારે વાત કરવી પડે પછી આપણે તમે જર્ની કરી શકો. તો મેં તો ચાલો કાંઈ વાંધો નહીં. તો અત્યારે આપણે આવી ગયા, મેં તમને કીધું હતું કે શનિવારે આપણી ટ્રેન જર્ની રહેશે. તો અત્યારે હું આવી ગયો છું અમદાવાદના પ્લેટફોર્મ નંબર 5 ઉપર. આજની જર્ની આપણે તેજસ એક્સપ્રેસમાં રહેશે, એટલે કે આ પ્રાઇવેટ ટ્રેન છે, રાજધાની છે અને આને 2020માં ચાલુ કરવામાં આવી છે. તો ગાડી નંબર કહી દઉં, 8292. તો આજની જર્ની રહેશે અમદાવાદથી મુંબઈની. ટોટલ આપણે ડિસ્ટન્સ કહી તો 492 કિલોમીટરનું ટોટલ ડિસ્ટન્સ છે. અને આના કોચની વાત કરું તો આમાં 3 એક્ઝિક્યુટિવ ચેર કાર છે અને 11 એસી ચેર કાર છે. અને જબરદસ્ત આ પહેલી પ્રાઇવેટ ટ્રેન છે તેજસ એક્સપ્રેસ. ચાલો તમને ઇન્ટિરિયર દેખાડી દઉં અંદરનું. પેલા એક્ઝિક્યુટિવનું દેખાડી દઉં તમને, આપણું તો એસી ચેર કારનું છે એટલા માટે આ રીતનું હશે. અહીંયા લગેજ કમ્પાર્ટમેન્ટ, અહીંયા બેન માટેનું છે, અહીંયા રીડિંગ લાઇટ છે, આ રીતનું રહેશે. અને બેસશે તમારે, થાઈ રેસ માટેનું પણ રહેશે અને બેક રેસ માટેનું પણ છે. ચાર્જિંગની સુવિધા રહેશે આ રીતનું છે. એની ઉપર લગેજ કમ્પાર્ટમેન્ટ આપણે અંદર જઈએ અને તમને આપણે એસી ચેર કારમાં આપણે ટિકિટ કરી છે. ઓલું તો જે તમને દેખાડ્યું હતું એક્ઝિક્યુટિવ ચેર હતું, આમાં 3x2નું કોમ્બિનેશન રહેશે, સેમ જ રહેશે. અને લાઇટિંગની વ્યવસ્થા ને બધી તમારે, રીડિંગ લાઇટ ને ચાર્જિંગની સુવિધા માટેનું. અને આપણી સીટ 49 નંબર આપણી સીટ છે, તો એ પણ સીટ આવી રીતે રહેશે. જો મસ્ત મજાની ડિસ્પ્લે પણ આપેલી છે અને ચાર્જિંગની સુવિધા આપેલી છે. પબ્લિક જો બધી અહીંયાથી ફૂલ જ રહે છે એટલે. અને આપણી સીટ છે 4-9, વિન્ડો સીટ આપણે બુક કરાવી નાખી છે. અને અત્યારે પાણીની બોટલ આવી ગઈ છે લેગ રેસ માટે, વોટર બોટલ હોલ્ડર. અને આ તમે આરામથી ખોલીને, તો એક્ઝેક્ટ 6:40 આપણે અમદાવાદથી નીકળવા તૈયાર. અને અમદાવાદનો સ્ટેશન કોડ છે ADI, કારણ કે આના ઓટોમેટિક ડોર હોય છે એટલે કાંઈ બહાર ન રહેવાય, ટાઈમ ટુ ટાઈમ અંદર આવતું રહેવાય. એક્ઝેક્ટ 6:40 આપણે નીકળી ગયા છીએ અને આપણે મુંબઈ સેન્ટ્રલ પછી 12:50 ટોટલ આપણું ડિસ્ટન્સ કહી દો, 493 કિલોમીટરનું ટોટલ ડિસ્ટન્સ છે. ચાલો હવે આપણે જઈએ આપણી સીટ ઉપર અને તમને પ્રાઇસ મેં કેટલી પે કરી. આપણે અમદાવાદથી નીકળી ગયા છીએ અને નીકળતા જ આપણે ગરમ પાણી આવી ગયું, એટલે કે ચા માટેનું એસટી ટાઈમ. અને યુનિબિકના બિસ્કિટ આવી ગયા, હેન્ડ સેનિટાઇઝર આવી ગયું અને વાઇપ્સ આવી ગયું. અને આ જિંજર ચાય, ઇન્સ્ટન્ટ ટી પ્રિમિક્સ વિથ જિંજર. તો હવે આને તોડશી અને ગરમ પાણીમાં નાખશી. અને હવે આપણી ચા તૈયાર થઈ ગઈ છે, જબરદસ્ત સ્વાદ છે, મજા આવશે. અને પ્લસ તમને યુનિબિકના બિસ્કિટ આવશે. તમને ટિકિટ પ્રાઇસ કહી દઉં, હવે આપણે અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલનો ટિકિટ પ્રાઇસ એસી ચેર કારનો 1700 રૂપિયા, અને ઓમ તમે કહો તો 1680 રૂપિયા, ટેક્સ સહિત બધું કમ્પ્લીટ, GST સહિત અને ઇન્ક્લુડ આમાં ફૂડ રહેશે એટલે 1703 રૂપિયા રહેશે. અને એક્ઝિક્યુટિવ ચેર કારના 2370 અને ટેક્સ સહિત 2400 રૂપિયા થાય છે. અને તમને આપણો રૂટ જણાવી દઈએ આપણે કે આપણો રૂટ ક્યાં રહેશે, તો તમને એ જોઈ લેજો. અમદાવાદથી આપણે નીકળી ગયા છીએ અને પહેલો રૂટ આવશે આપણો નડિયાદ, બીજું વડોદરા, અને આપણા સ્ટોપેજ ક્યાં કે ટૂંકમાં અહીં ભરૂચ જંકશન આવશે, સુરત આવશે, વાપી અને બોરીવલી, અને લાસ્ટમાં આવશે આપણું મુંબઈ સેન્ટ્રલ. એ આપણાને પહોંચાડશે 12:52
તો ચાલો આવી જજો ચા પીવા, અને યુનિબિકના મસ્ત મજાના બિસ્કિટ પણ આપી દીધા છે. અત્યારે સવાર 9 વાગી ગયા છે, 7 વાગે અને 10 મિનિટ થઈ ગઈ છે, અને આવો કંઈક માહોલ છે આપણે બહાર. તમે આમાં બેઠા હોય તો ખબર ન પડે તમને, અત્યારે ચાલી રહી છે ટ્રેન, જબરદસ્ત પ્રીમિયમ ટ્રેન છે, મજા આવશે. એક વાર તો તમે આમાં ચોક્કસ જર્ની કરજો ભાઈઓ. એનું પહેલું આવશે આપણું સ્ટેશન નડિયાદ, 45 કિલોમીટરની જર્ની પૂરી થશે ત્યારે. ચાલીસ કિલોમીટરની જર્ની કરીને આવી ગયા છીએ આપણે નડિયાદના સ્ટેશને, અને આ સ્ટેશનને 1945માં ઓપન કરવામાં આવ્યું છે. અહીંયા છે 4 પ્લેટફોર્મ છે, અને આ જંકશન એટલા માટે કહેવા છે, એક આપણે નડિયાદવાળી લાઈન, નડિયાદ વડોદરા, અને એક નડિયાદ મોડાસાવાળી લાઈન જાય છે, એટલે આને જંકશન કહેવામાં આવે છે. અને ઓટોમેટિક દરવાજા અહીંયા છે, માત્ર 2 મિનિટનો હોલ્ડ છે, એટલે આપણે જાજુ બહાર નહીં ઊભા રહી, સિગ્નલ અહીં આપી દીધા છે, હમણાં બજાર ચાલુ થઈ જશે. ઓટોમેટિક ડોર છે, એટલે ધ્યાન રાખવું. સવારનો આપણો બ્રેકફાસ્ટ તૈયાર થઈ ગયો છે, તૈયાર થઈ કમ્પ્લીટ ચાલુ કરી દીધું છે. અને આ છે હોટકેસ માટેનું છે, ગરમ કરવા માટેનું, ટૂંકમાં ગરમ નાસ્તા માટેનું હોટકેસ છે. તમને દેખાડદઉં, સર્વ પર દેખાડદઉં તમને. આ રીતના આપણે સવારનો બ્રેકફાસ્ટ રહેશે. આપણે નડિયાદ સ્ટેશનથી નીકળી ગયા છીએ, અને આ છે નડિયાદ સ્ટેશનનો માહોલ. અને આપણાને ત્યાં લીધા હતા પ્લેટફોર્મ નંબર 1 ઉપર, અને નડિયાદ સ્ટેશન પણ તમને દેખાડી દઉં. અને નડિયાદનો સ્ટેશન કોડ છે ND. અહીંયા ઓટોમેટિક ડોર છે, એટલે ખૂબ જ ધ્યાન રાખવું પડે. અને અહીંયા માત્ર 2 મિનિટનો હોલ્ટ હતો, જાજો હોલ્ટ નતો. 4 પ્લેટફોર્મનું આ સ્ટેશન છે. આપણે વડોદરા પહોંચવાની તૈયાર. હવે વડોદરા આપણે અહીંયાથી 25 કિલોમીટર જેવું ડિસ્ટન્સ છે, એટલે કે ઘણા નાના નાના સ્ટેશન આવે છે. જબરદસ્ત સવારનો નજારો છે, અને અત્યારે વાગી ગયા છે 7 વાગે અને 45 મિનિટ થઈ ગઈ છે. સો કિલોમીટરની જર્ની કરીને આવી ગયા છીએ આપણે વડોદરા જંકશને, અને જંકશન એટલા માટે કહેવામાં આવે છે કે એક લાઈન જાય છે આપણે એકતાનગર એટલે કે કેવડિયાવાળી, અને એક લાઈન આપણે GIY. ઈ ટોટલ જર્ની કહીએ તો આપણી 100 કિલોમીટરની જર્ની થઈ ગઈ છે. અહીંયા 7:54 આવવાનો ટાઈમ છે, અને 7:59 જવાનો ટાઈમ છે. અહીંયા 5 મિનિટનો હોલ છે, અને આપણે વડોદરાના રાજા સયાજીરાવ ગાયકવાડ, એનો લક્ષ્મી વિલાસ પેલેસ છે, અને મ્યુઝિયમ પણ છે એનું જોવાલાયક, જો એની 250 રૂપિયા ફી છે. તો તમે બરોડા આવો તો એકવાર જરૂર જઈ આવજો, મને પણ ઘણાએ સજેસ્ટ કર્યું છે. અને હવે આપણે 100 કિલોમીટરની જર્ની પૂરી થઈ, હવે આપણો સવારનો બ્રેકફાસ્ટ હવે આપણે સર્વ કરવાનો ચાલુ કરી દીધો છે. અને આ છે આપણી તેજસ, આપણું કોચ છે C10માં, અને વડોદરાના આપણે પ્લેટફોર્મ નંબર 1 ઉપર અત્યારે આપણાને લીધા છે. મારે કંઈક ઇમરજન્સીમાં ખોલવું હોય તો જો અહીંયા રેસ છે, અહીંયા નીચે અનલોક કરી, અને અનલોક કરી અને તમે દરવાજો ખેંચી શકો છો, એટલે કે ઇમરજન્સી માટે જરૂર પડે ત્યારે. આપણે વડોદરા જંકશનથી નીકળવા તૈયાર થઈ ગયા છે. અહીંયા માત્ર 5 મિનિટનો હોલ્ટ હતો, અને આ અહીંયા 6 પ્લેટફોર્મનું સ્ટેશન છે, અને આને આપણે આ શહેર જંકશનને, ટૂંકમાં કે આ વડોદરા જંકશનને 1861માં ઓપન કરવામાં આવ્યું હતું.
જબરદસ્ત પ્લેટફોર્મ છે, બધે છ પ્લેટફોર્મ છે. નાસ્તા માટે કંઈ ટેન્શન નહીં, અત્યારે જો ગરમ ગરમ વડાપાવ અત્યારે આવી ગયા છે, બધા ફેરિયાઓ. તો આપણે 8:20 આપણે વડોદરા જંકશન ગયું અને આપણે નાસ્તો સવારનો બ્રેકફાસ્ટ શરૂ કરી દીધો છે. તો આમાં જોઈને શું લખ્યું છે, ઢોકળા અને અહીંયા છે આ પોહા અને દહીં દીધું છે, લોટી ચોકો પાઈ દીધું છે, ટોપી કરનું એપલ ડિલાઇટ જ્યુસ આપી દીધું છે અને આમાં તમને સ્પૂન એટલે કે ચમચી આપી દીધી છે અને સોસ અને મીઠું. તો આપણે નાસ્તો બધે ખોલી નાખ્યો છે અને પૌવા અને ઢોકળા ને. તો ચાલો મારા ભાઈઓ આવી જાજો બધા નાસ્તો કરવા. આપણે ભરૂચથી નીકળી ગયા છે અને અત્યારે વાગી ગયા છે 9:05 અને ભરૂચ જંકશનથી નીકળવા તૈયાર થઈ ગઈ છે. અને જબરદસ્ત મોટો બ્રિજ છે અને સામે તમને જે બ્રિજ દેખાય છે એ લોકલનો, એ અંગ્રેજો વખતનો એ બ્રિજ છે. આપણે હમણાં વ્લોગ બનાવ્યો હતો, આપણે જે બસ ની જર્ની કરી હતી ત્યારે, તો કઈ સુરત સાવરકુંડલામાં તો કઈ આ નદી છે તો મને કોમેન્ટમાં જણાવજો. આવી ગયા છે વાપી સ્ટેશન. વાપી નો સ્ટેશન કોડ છે VAPI. અહીંયા 7 પ્લેટફોર્મ નું સ્ટેશન છે ને અત્યારે વાગી ગયા છે 11:07. આપણે 1/2 કલાક લેટ ચાલી રહ્યા છે અને ભાઈ હું તો ભરૂચથી હુઈ ગયો હતો, ભરૂચ સ્કીપ કર્યું અને સુરત સ્કીપ કર્યું, કારણ કે આખી રાતનો ઉજાગરો હતો એટના હિસાબે. મેં તો ચાલો હવે શું છે, આ 7 પ્લેટફોર્મનું સ્ટેશન છે અને આવું કંઈક છે વાપીનું સ્ટેશન. રોડ અહીંયા પણ માત્ર 2 મિનિટ નો હોલ છે, જાજો નથી એટલે આપણે જાજા બહાર નહીં રહી. હમણાં આપણે વાપી સ્ટેશન થી નીકળવા તૈયાર છીએ અને હમણાં 12 વાગશે એટલે આપણું લંચ સર્વ થશે અને આપણે 1 વાગે તો આપણે મુંબઈ સેન્ટ્રલ પહોંચી જઈશું અને 12 વાગે અને 10 મિનિટ 12 વાગ્યા આસપાસ 12:10 આસપાસ તો બોરીવલી આવી જશે. અને આ વાપીનું સ્ટેશન છે, અત્યારે અંડર કન્સ્ટ્રક્શન છે, અહીંયા પણ કામકાજ ચાલુ છે. બધા પતરા કાઢી જૂના બધા અને નવા પતરા નાખીને લંચ શરૂ થઈ ગયો છે. તો ચાલો આપણે ખોલી જઈએ. વેજ બિરયાની છે, VB લખ્યું છે, વેજ બિરયાની છે અને
સાથે દાળજે આપ્યું છે અને સાથે દહીં આપ્યું છે, સેનિટાઈઝર આપ્યું છે અને લંચ ડિનરની એટલે કીટ આપી છે એની. એમાં એક સ્પૂન આવી છે અને એક ચમચી, ટૂંકમાં એક ચમચી આપી છે. એક હાથે બાજુ આમાં ફાવે નહીં, સીધો આપણો હોલ્ડ રહેશે બોરીવલી. તો બપોરનું આપણે લંચ થઈ ગયું છે અને લંચ થઈ ગયા પછી આપણને અમૂલનો આઈસક્રીમ દેવામાં આવ્યો છે. તો અમૂલનો આઈસક્રીમ દીધો છે. તો ચાલો ભાઈઓ આવી જાજો બધા આઈસક્રીમ ખાવા. હવે બોરીવલી આવવાની તૈયારીમાં છે અને અહીંયાની મુંબઈની લોકલ ટ્રેન હવે બધી ચાલુ થઈ ગઈ છે. ગાડી હાલે છે આપણી 130 જોઈ. લોકલની ચાલુ થઈ ગઈ હો ભાઈ, હવે વસઈ રોડ આવી ગયો. સ્પીડ આપણી જબરદસ્ત પકડાઈ ગઈ છે. સ્કીપ ઉપર સ્કીપ, સીધો હવે વસઈ રોડ ગયો. હવે સીધું આપણું આવશે બોરીવલી. હજી તો બોરીવલીને વાર છે, હજી તો 22-23 કિલોમીટર છે. વેગ 9.99 ગુડ્સ ટ્રેનમાં તો જોકે અહીંયા બધા નવા જ દઈ દીધા હે વેગ 9. જનરેટર રાખ દીધું છે. હજી ઘણું બાર વાગે અને 52 મિનિટે આપણે આવી ગયા છીએ બોરીવલીના સ્ટેશને. અહીંયા 10 પ્લેટફોર્મનું સ્ટેશન છે અને ડેઇલીના અહીંયા 2,87,000 પેસેન્જર ટ્રેનની જર્ની કરે છે. જબરદસ્ત, ટૂંકમાં કહેવાય ને બિઝી રેલવે સ્ટેશન છે બોરીવલીનું. સામે તમે જોઈ શકતા હશો બધી મેમું ચાલુ થઈ ગઈ છે. જોકે સવારથી રાત્રે લગભગ 2-3 કલાકનો જ રેસ્ટ હોય છે, પછી તરત આ મેમું ચાલુ થઈ જાય છે. અહીંયા લોકલ જબરદસ્ત બધી બેક ટુ બેક ચાલુ જ હોય છે. અને આપણી જર્ની અહીંયા થઈ 463 કિલોમીટરની અને અહીંયાથી આપણે આપણું હવે નેક્સ્ટ સ્ટેશન રહેશે આપણે સેન્ટ્રલ. અને ટોટલ જર્ની કહીએ તો 493 કિલોમીટરની આપણી ટોટલ જર્ની થાય છે.
492 કિલોમીટરની જર્ની કરીને આવી ગયા છીએ આપણે મુંબઈ સેન્ટ્રલે. આપણે માત્ર 10 મિનિટ લેટ હતા, જાજા લેટ નથી, અને આપણે અહીંયા પહોંચવાનો ટાઈમ છે 1:10, અને અત્યારે વાગ્યા છે 1:20 જેવું આસપાસ થયું છે, અને અત્યારે આવી ગયા છીએ આપણે મુંબઈના મુંબઈ સેન્ટ્રલે. જબરદસ્ત યાર, ફૂડમાં તો ખરેખર મજા આવી ગઈ, અને તમે આવો તો ફૂડ પણ ઇન્ક્લુડ કરી લેજો. જમવાનું તમને મસ્ત મજાનું મળી જાય, સવારનો નાસ્તો ચા પાણી મજા આવી જશે તમને. તો આજની જર્ની કેવી લઈ ગઈ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. તો ચાલો, જય શ્રી કૃષ્ણ, હરણ મહાદેવ. કાલે એક આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ, અને હર હર મહાદેવ બોલતા જાઓ.